અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેની ઝૂંપડપટ્ટીમાં પ્રેમિકાની લાકડાના સપાટા મારી હત્યા કરી ફરાર પ્રેમીને જીઆઈડીસી પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી અનુસાર અંકલેશ્વરના હવામહલ પાછળ ઝૂંપડપટ્ટીમાં રહેતો ઇમરાન ખાન પઠાણ અને 20 વર્ષીય રેખા વસાવા છેલ્લા 4 વર્ષથી પ્રેમ સંબંધમાં સાથે રહેતા હતા. આ દરમિયાન તેઓ વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઇમરાન પઠાણે તેની પ્રેમિકા રેખાને માથાના ભાગે લાકડાના સપાટા મારતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત રેખાને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ તરફ ઇમરાન પઠાણ ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઇમરાન વિરુદ્ધ હત્યા અને એટ્રોસિટી એક્ટનો ગુનો નોંધી અલગ અલગ ટીમ બનાવી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરતા પોલીસે બાતમીના આધારે ઇમરાન પઠાણને ગણતરીના કલાકોમાં અંકલેશ્વરની નિલેશ ચોકડી પાસેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલ રેખાબેનના મર્ડર કેસની તપાસ અનુસંધાને જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમ બનાવી આરોપીની શોધખોળ આદરવામાં આવેલી, જે દરમિયાન બાતમી મળતા નિલેશ ચોકડી પાસેથી આરોપી ઇમરાનને પકડી પાડેલ છે અને આગળની તપાસ અને તજવીજ જે કાયદેસરની કાર્યવાહી છે તે હાલ ચાલુ